અસ્સલામુ અલૈકુમ, ગુડ મોર્નિંગ, કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં છો ને? આજે આપણે ધોરણ 1 વિષય ગુજરાતીમાં આપણો નવો વર્ણ જોઈશું. તો ચાલો મારી સાથે લખવાની શરૂઆત કરો. આજે આપણે શું જોવાના છે? સ. સ સસલાનો સ. સસલું તો ઓળખો છો ને, રેબિટ. તો સસલું લખવા માટે શું લખવાનું છે? આપણે સ લખવાનો છે. અહીંયા લખેલું છે સ સ લુ. હવે સ લખવાની શરૂઆત કરીએ એ પહેલાં સૌ પ્રથમ આપણે રોજની જેમ જે તબક્કાવાળી લાઈન આપેલી છે એના પર ટ્રેસિંગ કરવાનું છે. જ્યાં સુધી આપણું ટ્રેસિંગ કમ્પ્લીટ નહીં થાય ત્યાં સુધી આપણે લેખન કાર્ય કરીશું નહીં. સ લખવું ખૂબ જ સહેલું છે. રમકડાનો ર પાર્ટ આવડે છે ને, તો જુઓ, પહેલાં રમકડાનો ર પાડવાનો અને પછી અહીંયા લાઈન કરવાની છે. બરાબર, આપણે શું લખી રહ્યા છીએ? સ સસલાનો સ. બોલતા જવાનું છે અને સાથે સાથે લખવાનું પણ છે. સસલા માટે સ. ટ્રેસિંગ કરો તો પેન્સિલ એક જ વખત ફેરવવાની છે, વારંવાર ઘૂંટાઘૂંટ કરવાનું નથી. સ સસલાનો સ. સ સસલાનો સ. સ સસલાનો સ. હવે આગળ ટ્રેસિંગ કાર્ય ચાલુ છે મારું. તબક્કાથી બહાર પેન્સિલ નીકળવી જોઈએ નહીં. સ સસલાનો સ. સ સસલાનો સ. બરાબર, ખૂબ જ ધીમા ધીમા અને સાડા અક્ષરે લખવાનું છે. આગળ લખીએ, નવી લાઈન તરફ આગળ વધીએ. સ સસલાનો સ. સ સસલાનો સ. સ સસલાનો સ. સ સસલાનો સ. અને સ સસલાનો સ. અહીંયા મારું ટ્રેસિંગ કાર્ય પૂર્ણ થાય છે. દેખાય છે બધાને? હવે આપણે લેખન કરવાનું છે. અહીંયા ટપકાવાળી બે લાઈન દેખાય છે ને બધાને? તો ઉપરની લાઈનથી લખવાની શરૂઆત કરવાની, તો નીચેની લાઈન સુધીમાં તમારું કમ્પ્લીટ થવું જોઈએ. આ મેં રમકડાનો રો પાડ્યો, હવે એના પેટમાં લાઈન પાડવાની અને પછી ઊભી લાઈન, એટલે શું બની જશે? સસલાનો સ. એ જ પ્રમાણે ફરીથી ઉપરની લાઈનથી શરૂ કરવાનું છે. ર રમકડાનો ર, એના પેટમાં લાઈન અને પછી શું બની જશે? સ સસલાનો સ. ધીમા ધીમા અને સારા અક્ષરે ઉપરની અને નીચેની લાઈન જોઈન્ટ થાય એ પ્રમાણે લખવાનું છે. સ સસલાનો સ. બરાબર, હવે નીચે લખું છું. લાઈન જોઈન્ટ થાય એ પ્રમાણે લખવાનું છે, વચ્ચોવચ્ચ લખવાનું નથી. સ સસલાનો સ. સહેલું કામ છે ને? લાગે છે કંઈક મુશ્કેલી? સ સસલાનો સ. કોણ સારા અક્ષરે લખશે? આજે આપણે નોટમાં પણ લખવાનું છે. સ સસલાનો સ. હવે મારે બે લાઈન બાકી છે, એમાં હું લેખન કાર્ય કરું છું. સ સસલાનો સ. સ સસલાનો સ.
बराबर सौ ससला नौ सौ। બધાને લખતા આવડી જવું જોઈએ। હવે છેલ્લી લાઈન બાકી છે, એક જ વાર પેન્સિલથી શરૂ કરો, પછી પેન્સિલ અટકવાની નથી, વારંવાર પેન્સિલ ફેરવવાની પણ નથી। સ સસલા નો સ, સ સસલા નો સ, બરાબર। અહીંયા હવે મારું કાર્ય પૂર્ણ થશે। તમારે પણ આવું સારા અક્ષરે લખવાનું છે, દેખાય છે ને, એકદમ સ્વચ્છ, જરા પણ ભૂલ વગરનું। હવે અહીંયા જુઓ લખેલું છે રંગ પૂરો, એમાં રોજની જેમ આપણે સ સ સ સ સ પાંચ સમાં તમારે મનગમતા રંગો પૂરવાના છે। હવે નીચે જુઓ, સની નીચે લીટી દોરો, જ્યાં પણ સો દેખાય એના નીચે લીટી કરવાની છે, એટલે તમને સ ઓળખતા આવડી ગયું। દેખાય છે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સસલાનો સ પૃષ્ઠ ક્રમાંક 32 પર લેખન કાર્ય પૂર્ણ કરેલું છે। તમારે અહીંયા પણ લખવાનું છે અને નોટમાં બે પેજમાં લખવાનું છે। ઓકે, અલ્લાહ હાફિઝ।